સાચી વાત છે તારી સાગરભાઈ, તમે પપ્પાને ફોન કરીને પૂછી જુઓ તો કેટલી વાર છે, અમારે ઘરનાય કામ બાકી છે. અરે પણ તમારે બંનેને એટલી બધી શેની ઉતાવળ છે? આવતા જશે હમણાં જો આવી ગયા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. હા હા પપ્પા. હા, આટલી બધી વાર કેમ લાગી? એક કલાક મોડ આપેડા તમે. અરે બેટા, વાર તો લાગે જ ને. તને તો ખબર જ છે ને કે આપણે ફોર વ્હીલ નથી, બસમાં આવતો હતો તો પંચર પડ્યું એટલે મોડું થયું. અને હા, એ બધી વાત જવા દે, પણ તું આજે ઓફિસે નથી ગયો? હા પપ્પા, એમાં એવું છે ને કે તમે આવવાના હતા ને, એટલે મેં વિચાર્યું કે પપ્પાને મળીને બપોર પછી. સારું સારું બેટા, તમે બંને કેમ છો? હા પપ્પા, અત્યાર સુધી તો સારું જ હતું, હવે આગળ સારું રહે છે કે કેમ? શાંતિ રાખો, તમે એટલું બતાવવા માંડી છે, હજી આપણી કઈ ઘણો સમય છે. અરે દીકરાઓ, હું ગામડેથી અહીંયા રહેવા આવી ગયો તો તમને કોઈને તકલીફ તો નથી ને? અને આમ પણ તમને તો ખબર જ છે ને કે ગામડામાં આપણી જે કાંઈ જમીન છે એમાં વાવીએ ને તો સરખો પાક નથી આવતો અને પૂરું વળતર નથી મળતું. અને તને તો ખબર જ છે ને કે તારી મમ્મીને ગયા પછી ગામડે સાવ મને એકલું એકલું લાગે છે. તો મને થયું કે મારા દીકરાઓ શહેરમાં રહેતા હોય અને હું ગામડે એકલો રહું ને, એ મને જરાય નહોતું ગમતું, એટલે પછી હું અહીંયા રહેવા માટે આવી ગયો. પપ્પા, તમે આવું શું કામ બોલો છો? તમને તો ખબર જ છે ને કે તમારી કમી અને મોટાભાઈની કમી અમને હરેક વખત રહેતી હોય છે. તમે ગામડે રહેતા અને મોટાભાઈ છે કે વિદેશમાં કામ કરે છે, એ તો અહીંયા નથી આવી શકતા, પણ તમે આવી ગયા ને એ બહુ સારું કર્યું. પપ્પા, તમારા દીકરાને તો વિદેશમાં બહુ ગમી ગયું છે, એ તો મને ફોન પણ નથી કરતા, ને અમારે તો વાત થાય ને એકાદ બે મહિને વાત થાય. અરે ભાભી, તમને મોટાભાઈની આટલી બધી યાદ આવતી હોય તો તમે એમની સાથે ત્યાં જ રહેવા જતા રહ્યો ને. અને સાંભળો, સાથે સાથે છે ને પપ્પાને લેતા જાઓ, એટલે શું કે ત્યાં એ નવી વસ્તુઓ જોવે, કંઈક જાણે, એને કંઈક નવું શીખવા મળે. ના હો, હું ક્યાંય નથી જવાની આ ઘર મૂકીને, અમસ સાહેબ મારા ક્યાંય ઠેકાણા નથી, એમાં હું પપ્પાને ક્યાં લઈને જાઉં? ના હો બેટા, મારે ક્યાંય નથી જવું, હું અહીં આવી ગયો ને એટલે બસ મને બહુ ખુશી થઈ. અરે હા પપ્પા, તમે જવા માંગતા હશો ને તો અમે લોકો નહીં જવા દઈએ. કઈ નઈ, તમે લોકો છે ને તમારા માટે નાસ્તો બનાવો, એ લાંબો સફર રેડીને આવ્યા છે, ચાલો તમે ફ્રેશ થઈ જાઓ ને તમારો રૂમ બતાવું. ચાલો ચાલો, તમે કેવું ઉભી છો? હા જઈએ છીએ નાસ્તા પાણી કરવા. આવે આવી ગયો કરો, હાલો. સ્વીટી, શું ફોન લઈને બેઠી છે? શું જોયું મને બતા. બોલો, કામ થઈ ગયું બધું? હા, ઓ માય ગોડ, કોઈ દિવસ ની ના જા આવો સવાલ કરું જ છું ને, કામ નથી કરતી હું ઘરના બધા. હા એ તો ખબર છે કે કામ કરે છે, પણ એક તો આ તમારા પૂજ્ય પિતાશ્રી આવી ગયા છે તો એના કામ મારે વધારાના કરવાની પડે. જો સ્વીટી, હું તને કહી દઉં છું કે મારા પપ્પા આવ્યા છે ને તો એની જોડે થોડુંક વ્યવસ્થિત રીતે વર્તન કરજે, જેમ ફાવે એમ ન બોલતું તું. ઓ, એટલે તમને એવું લાગ્યું કે મારા વર્તન ઉપરથી કે હું એમની જોડે ખરાબ વર્તન કરું છું કે વ્યવસ્થિત વર્તન નથી કરતી, એવું કંઈ લાગે છે તમને? જો સ્વીટી, મારો કહેવાનો મતલબ એવો નથી, પણ એ માણસ ઘેરે થાકીને આવ્યો છે તો એને આપણે આમ એ શબ્દ કહીએ ને એ યોગ્ય ના કહેવાય. સાગર, મેં એમને એવા કોઈ ગેરશબ્દ કીધા નથી, અને હજી મારા ગેરશબ્દ તો તમે સાંભળ્યા જ નથી. જે દિવસે તમે મારા ગેરશબ્દ સાંભળશો ને એ દિવસે ઊભા પણ નહીં રહી શકો. અરે સ્વીટી,
આટલી વાતમાં આટલી બધી ગુસ્સે શું કામ થાય છે? તું મારી પત્ની છે, એ નાતે હું તને ખાલી સમજાવું છું યાર, બાકી હું તારી બધી વાત નથી માનતો. હા હો, મને બધી જ ખબર છે કે તમે મારી કેટલી વાત માનો છો ને કેટલી નહીં. જો બધી વાત માનતા હોત ને તો અત્યારે છે ને તમે તમારો પપ્પા પુરાણ શરૂ ના કર્યું હોત. સ્વીટી, તને તો ખબર જ છે ને કે મારે મમ્મી નથી, મારા પપ્પાએ એકલા હાથે અમે બંને ભાઈઓને મોટા કર્યા છે. અત્યાર સુધી તો મારા બહુ એકલા રહેતા હતા, અને અત્યારે આપણી સાથે રહી તેવું ખોટું શું છે? અને આમ પણ જો મારા પપ્પા એકલા રહેશે ને તો લોકો વાતો કરશે કે ભબ્બે દીકરા હોવા છતાં એના બાપને એકલું રહેવું પડે છે. અરે નફટના પેટના છે દીકરાઓ, આ શું કામના યાર? એમાં મને શું તકલીફ હોય? અને મસ્તાઈ તે પપ્પા અહીંયા ભેગા રહેવા આવ્યા છે તો ભાઈ અને ભાભી એ બંને પણ છે જ ને, એ બંનેની પણ સરખી જવાબદારી બને. અને વાત રહી મોટા ભાઈની, એ તો વિદેશમાં પડ્યા છે એટલે એમને તો અહીંયા ઘરનું કંઈ સંભાળવું નથી, તો ભાભી એ તો કંઈ માથે તો લેવું પડે ને થોડું, ખાલી આપણે જ બધું જોવાનું. કંઈ નહીં યાર, મૂકને આ બધું. અને આમ પણ મારા ભાભી પાસે તો અત્યારે મારા ભાઈ છે નહીં, નકર એ બંને તો પ્રેમની જ વાતો કરતા હતા. પણ તું છે કે આપણે લડવામાંથી તું ચાલે છે આમ તો. હું છે ને કંઈ ઝઘડો કરતી નથી, આ તમારા મગજમાં એવું બધું ગરી ગયું છે, અને હવે તમારે જે માનવું હોય ને એ માનો, અને ન માનવું હોય તો ન માન. સોરી બાબા, ચાલ મૂકા બધી વાત. એક મહિનો થઈ ગયો પણ આ ડોસાને કઈ કામ જ નથી. એકદમ સાચું કીધું ભાભી, આ છે ને આખો દિવસ આ ટાટિયા ચડાવીને બેઠવું અને ઘરમાં ઘરમાં પડ્યું રહેવું ને, એ આ ડોહાની આદત બની ગઈ છે. એને એટલી ભાન ન પડે કે ઘરમાં બે જુવાન વહુ છે તો ક્યાંક મંદિરે જઈને પડ્યો રહું, ત્યાં ને ત્યાં સત્સંગ કર્યા કરું, પણ નહીં અહીંયા જ બુડાઈ રહેવું છે. ને આખો દી ઘરમાં જ હોય. અરે પણ હું ઘરમાં હો એમાં તમને શું વાંધો છે? આ ઘર મારા દીકરાનું છે, મારા દીકરાનું એટલે મારું ઘર છે. અને આમ પણ હું તમને કાંઈ કામ ઉગડતો કાંઈ કામ છીનતો નથી, તો પછી તમને બેને વાંધો હું છે એ કાંઈ ખબર નથી પડતી. તમારે તો 100 કામ છીનવા હોય છે, તો અમે કાંઈ કામ કરતું નથી ને એટલે, અને તમારી આ બોબડી બંધ રહે એમ નથી. હા, અને હવે છે ને મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. જો તમારે આ ઘરમાં રહેવું હોય ને તો શાંતિથી રહેજો, અને તમારી આ જે જીભડી છે ને એને મોઢામાં દબાવીને રાખજો કે ખુલે નહીં, બાકી મને તમને આ ઘરમાંથી બહાર કાઢતા સજ્જય વાર નહીં લાગે. અરે હું તમને બંનેને તો મારી દીકરીઓ સમજો છું, અને તમે મારી સાથે આવું વર્તન કરો છો? તમે જરાક તો વિચાર કરો કે હું તમારી બાપની ઉંમરનો માણસ છું, એની સાથે કઈ રીતે વાત કરવી એ પણ તમને ખબર નથી પડતી. તારી ઉપર દયા કરીને અમને શું મળવાનું ડોહા? હું તમને બંનેને હાથ જોડું છું, મને વગર વાગે હેરાન નહીં કરો. એ સારું, તમને છે ને હેરાન નહીં કરીએ. એક કામ કરો ને, તમે અમને બધાને મૂકીને વૃદ્ધાશ્રમમાં રહેવા જતા રહ્યો ને, એટલે તમને તકલીફ નહીં અને અમને તકલીફ નહીં. અરે મારા દીકરાને તો મેં એકલા હાથે પાળે પોષીને મોટા કર્યા છે, તો દીકરાઓ મોટા થયા પછી માવતરનો સહારો ન બને તો શું? છેલ્લી જિંદગીમાં માવતરને વૃદ્ધાશ્રમ જ જતો રહેવાનું? એમને બધી કઈ ખબર ન પડે, તમે અમારાથી અલગ રહો ને એમાં જ તમારી ભલાઈ છે. અરે હું તમારી સાથે રહું છું પણ તમને ક્યાં કાંઈ કહું છું? અને ગામડામાં તો બધી હોવો માથે ઓઢીને સસરાની સામે ફરતી હોય, અને તમને લોકોને બધી છૂટ આપી છે, છતાં સસરા સાથે તમે કેમ આવું વર્તન કરો છો? અને સસરા સાથે કેવું વર્તન કરાય એ પણ તમે ભૂલી ગયા? ઓહો, સસરા છો તો શું એમાં? અને તમને ખબર ના હોય ને તો કહી દઉં, કયા જમાનામાં જીવો છો તમે? આ લાજ કાઢવાની વાત કરો છો? વાહ, આ સમયમાં છે ને કોઈ છોકરા અને એની બહુ આવા ઘરડા માણસ હોય ને, બુઢિયા ગઢિયા, અને ખાસ કરીને તમારી જેવા
સસરા એને તો આખરમાં રાખતી જ નથી, પણ આ તો તમે મારો પાડ માનો કે અમે તમને રાખીએ છીએ। એમની સાથે માથાકૂટ કરીને આપણો સમય હું કેમ આપણે બરબાદ કરીએ। આપણે છે ને આપણા પતિ સાથે વાત કરીને એમના ભાગલા પાડી દઈએ। આજ સુધી તમે સાંભળ્યું હતું કે માણસ માલ મિલકત કે કોઈ સંપત્તિના ભાગ પાડે છે, અને તમે તમે લોકો આજે માણસના ભાગલા પાડવા તૈયાર થઈ ગયા। વાહ રે કુદરત વાહ, બસ આ દિવસ જોવા માટે તે મને જીવતો રાખ્યો। હજી એ દિવસ આવ્યો નથી, પણ નક્કી એ દિવસ તો આવશે જ, અને તમારા ભાગલા તો જરૂર પડશે, કારણ કે હવે છે ને આ તમારા કામ કરવાની અને કટકટ કરવાની અને ખાસ કરીને તમારો બોજો ઉપાડવાની તેવડ અમારામાં રહી નથી। તમે જાઓ અહીંથી કાકા, એક બીજે જાઓ। સારું, હું બીજે તો ક્યાં જાઉં, મંદિરે જાઉં છું। જાઓ હાઈશ। આ દોહાને થોડું કઈ કીધું ને તે કીધું નથી થતું, અને આખો દી આપણે કામ કરીને કેટલા થાકી જઈએ। હા આપણે એટલા કામ કરીએ ને તો એને કઈ તો ભાન પડતી નથી, પણ ભાભી હવે જે હોય એ આ ઘરમાં કામ તો આપણે કરવા જ પડશે, એ તો આપણા નસીબ છે। હાલો ત્યારે કરીએ, કાંઈ નહીં ચાલ આપણે કામ તો કરીએ, બીજું શું લીધો જ ને। અરે કાકા સંભાળી લો, મને પડી જત તમે। અરે બેટા આ ઠેસ કરતા તો જીવનની ઠેસ મને જે લાગી છે ને એ બહુ વહમી છે, પણ આ તો સારું કર્યું કે તે મને સંભાળી લીધો, તારો ખૂબ ખૂબ આભાર। કાકા તમને શું થયું છે, તમે કેમ રડો છો અને કેમ આવી વાત કરો છો, શું હું તમારી મદદ કરી શકું? બેટા તને શું વાત કરું, હું ગામડેથી એ અમારા દીકરાઓની સાથે રહેવા આવ્યો, અને મારો દીકરો કેવો છે ખબર છે તને? જેટલું એની વહુ કહે ને એટલું જ કરે છે, અને એ બંને વહુ મારા ભાગલા પડાવવા તૈયાર થઈ ગઈ છે। આનાથી તો મોટું દુર્ભાગ્ય મારું કયું હોય, કારણ કે મારો મોટો દીકરો તો વિદેશમાં રહે છે, અને એની સાથે તો મારે ક્યારેય વાત પણ નથી થતી। વાત થાય ને તો પણ 3-4 મહિને એકાદ વાર વાત થાય છે, અને આ લોકો મારા ભાગલા પાડવા તૈયાર થયા છે, અને કહે છે જો ભાગલા ન પાડવા હોય તો તમે વૃદ્ધાશ્રમમાં જતા રહ્યો। કાકા મેં સાંભળ્યું હતું કે આ કળિયુગ ચાલે છે, પણ આજે જોઈ પણ લીધું કે દુનિયા સાચી જ વાત કરે છે। કાકા તમારે જરાય ઉપાધિ કરવાની જરૂર નથી, મારી વહુ અને દીકરો તમે નહીં રાખે ને તો તમારો આ દીકરો તમને સાચો છે, તમારો ભાર પણ વાકો નથી। પણ બેટા તું ક્યાં રહે છે? અહીંથી આગળ જ રહું છું કાકા, તમને મારી ગમે ત્યારે જરૂર પડે ને તો તમારા માટે હું હાજર જ છું। કાકા આજે તમે આટલા થાકી ગયા છો, ચાલો આજે મારા ઘરે, હું સાંજે તમને મૂકી જઈશ। બેટા તારા ઘરે કોઈ મને જોઈ જશે ને તો ખોટા સવાલો કરશે કે આ ડોહાને તું ક્યાંથી ઉપાડી લાવ્યો, એટલા માટે હું તને કોઈ તકલીફ આપવા નથી માંગતો। મારા ઘરમાં હું એકલો જ રહું છું, હું નાનો હતો ને ત્યારે મારા મમ્મી પપ્પાનું મૃત્યુ થયું, અને હું મારા નાના જોડે મોટો થયો, પણ એવું થઈ ગયું એમનું પણ મૃત્યુ થયું, અત્યારે તો એકલો રહું છું અને ઓફિસમાં વર્ક કરું છું। એ જાણીને દુઃખ થયું બેટા કે જે માણસે નાનપણમાં દુઃખ વેઠ્યું હોય ને એને જ બીજાના દુઃખની કદર થાય। હા કાકા મારા મમ્મી પપ્પાની ખોટ તો કોઈ પૂરી કરી શકે એમ નથી, પણ હું તમને મારા પિતાની સમાન માનું, અને તમને ગમે ત્યારે કોઈ તકલીફ પડે ને તો મને કહેજો। બેટા તારી જેવા દીકરાઓને ધન્ય છે કે મને આટલું કીધું ને મારા મનને શાંતિ મળે, ખૂબ ખૂબ તારો આભાર। હે કાકા હું આભાર ના માનો, મેં કહ્યું ને કે હું તમારો દીકરો છું,
બધું મૂકો. ચલો ચલો અત્યારે તમે મારી ઘરે છો.